ચપોર ખાતે આવેલી ઓરો યુનિવર્સિટીના વર્લ્ડ રેકોર્ડ ફાઉન્ડેશનના નયન સરસવાળા અને ડોક્ટર રાઠી દ્વારા નામાંકિત પ્રતિષ્ઠિત લોકોને એવોર્ડ એનાયત કરાયા હતા. સામાન્ય જીવન જીવી સમાજના જરૂરતમંદ લોકોને મદદરૂપ થઈ પ્રતિષ્ઠિત મહાનુભાવોને વર્લ્ડ રેકોર્ડ ફાઉન્ડેશન ચલાવતા નયન સરસવાળા ડોક્ટર વિમલ રાઠી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા. સન્માનિત થયેલા વિવિધ સર્જોમાંથી બે વિદેશી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે જુનિયર શાહરૂખ ખાન હાજર રહ્યા. જુનિયર શાહરૂખ ખાને હસ્તક એવોર્ડ એનાયત કરાયા. વર્લ્ડ રેકોર્ડ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી સમાજમાં રહીને જરૂરિયાતમંદ લોકોને અનેક સ્વરૂપે મદદ કરી પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા હતા અને તેમનું સન્માન પણ કરાયું હતું. છે એન્યુઅલ પર્સન ગણવામાં આવ્યું છે. નિહાલભાઈ છે, અમારા બહુ સારા મિત્ર છે. તેને અમને ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા. બહુ સારું એવું ઇવેન્ટ કર્યું લોકોએ. બહુ અમે એન્જોય કર્યું. બહુ મજાનું, બહુ મસ્ત હતું. આ કાર્યક્રમનો પાછળ જે હેતુ શું છે? હેતુમાં તો એવું છે કે જે કાંઈ આપણા જે કાંઈ જે સ્ટુડન્ટ છે, જેની પાસે કંઈ સ્કિલ છે, જે કાંઈ સ્કિલ હોય, મતલબ એને નિખારવા માટે, એને નિહારવા માટે, એને બહુ મતલબ કે બહુ એ લોકોએ એના માટે મહેનત કરી. જે પોતપોતાની સ્કિલ માટે એક મેડમ આવ્યા હતા, તે સિંગર હતા. તે બહુ સરસ મજાના 2-3 સોંગ ગાયા. પછી એક મોડલ હતા આપના, પછી આર્ટિસ્ટ હતા, બોક્સર હતા, ઘણા બધા એવા પ્રતિભા જોવા મીડિયામાં, જેને મતલબ કે એપ્રિશિએટ કર્યા એ લોકોએ. ને એના પાછળ બહુ લોકોએ મહેનત કરી છે. બહુ સારો પ્રોગ્રામ, મતલબ બહુ 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 એન્જોય કર્યો. હું એકચ્યુઅલ મને અત્યારે પોઝિશન એવી છે, અત્યારે મારા બેસ્ટ ફ્રેન્ડ છે નિહારભાઈ, હું 2 દીથી મને ઉજાગરા ચાલે છે. નિહારભાઈને કદાચ ખ્યાલ નહીં હોય, તો અત્યારે બહાર છે એટલે કદાચ ખ્યાલ નહીં હોય. તો એ મેં કીધું આનો ટાઈમ છે ને, એ મેં કીધું જવા નથી દેવું, આપણે ગમે તેમ કરીને પહોંચવું. બસ શાહરૂખ ખાનની જે કોપી તમે શાહરૂખ ખાનની કોપી અત્યારે તો સર એવું છે કે મને બધા શાહરૂખ ખાન જ કહે છે, તો મને એમ થયું કે હવે મારે કાંઈ બીજું કામ ધંધો કરવાની જરૂર નથી, તો મારે શાહરૂખ ખાન બની જવાની જરૂર છે, એટલે હું શાહરૂખ ખાન બની ગયો છું. પ્રેરણા મતલબ કે મૂવી જોતો, મને એના એક્ટિંગ, એના રોમાન્સ, એના ડાયલોગ, એનું બધું એ મતલબ કે એની એની જે હસવાની અદા છે, જેની સ્માઈલી છે, એ મને પહેલાંથી બહુ પસંદ હતી. પછી મને લોકો કહેવા માંડ્યા કે એસઆરકે કિંગ ખાન, કિંગ ખાન. મને ખુદને એમ ફીલ થયું કે આઈ એમ એસઆરકે. હાલમાં તબક્કે તો સમાજને એક જ સંદેશો આપીશ, મતલબ આપણા પૂરા ઇન્ડિયાને, કે ભાઈ હળી મળીને રહ્યો, એકબીજાથી સારી ઓલી સંબંધો રાખો, ને કોઈ આપસની અંદર કોઈ એવા ટેન્શન જે કંઈ ક્રિએટ, જો જે બાંધવાવાળા છે એ કંઈ આગળ વધવાના નથી. આગળ જે એ વધે છે જે બાંધતા નથી. એટલે મારું તો પહેલું તો હેતુ એ જ છે કે ભાઈ ઇન્ડિયામાં, ઇન્ડિયાને અગર બચાવવું છે તો આપણે બધાને મળવું પડશે. કેમકે આ કેવું ગાર્ડન છે, એમાં અલગ અલગ ફૂલ છે, અલગ અલગ ફ્લાવર છે, એટલે આમાંથી અલગ અલગ કલરના છે, યલો છે, કોઈ ગ્રીન છે, કોઈ ઓરેન્જ છે, એમાંથી એક એક કલર મિસ થઈ જાય તો ઓલો ઇન્દ્રધનુષ જે હોય ને, જે રેનબો, એ નહીં બને. તો મારે એટલું સમાજને, આપણા બધા આખા હિન્દુસ્તાનને, આપણા ગુજરાતને અને બધાને આપણને એક જ સંદેશો દેવા માગુ છું કે ભાઈ આપણી સ્ટેન્ડ તૂટવી ન જોઈએ. સ્ટેન્ડ તૂટી દેશ તૂટી જશે. પાકિસ્તાન જેવા, બાંગ્લાદેશ જેવા, બીજા એવા નાના નાના દેશો આપણથી આગળ નીકળી જશે. જે ચાઇના અત્યારે આપણીથી આગળ છે, તે ચાઇનાનું એટલું ઓલું નથી જેટલું આપણું આપણી કમજોરી છે. મતલબ ગ્લોબલ પ્રોફેશનલ્સ એન્ડ એન્ટરપ્રેન્યોર્સ નેટવર્ક નો પ્રોગ્રામ છે,
જે ઓલ ઓવર ઇન્ડિયા અને 8 કન્ટ્રીમાં રિપ્રેઝન્ટેશન છે જે સંસ્થાનું, એનો આ પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામમાં અમે સ્પેશિયલી ઇબ્રાહીમભાઈને ઇન્વાઇટ કર્યા હતા અને એઝાઝભાઈને ઇન્વાઇટ કર્યા હતા. વી આર વેરી થેન્કફુલ ટુ ધેમ કે અહીંયા પોતાનો સમય કાઢીને આવ્યા છે. આ મુખ્ય હેતુ શું આ કાર્યક્રમ પાછળનો? મુખ્ય હેતુ એ છે કે અમારી ઓર્ગેનાઇઝેશન છે વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશન અને અવેરનેસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કરીને અમારી ઓર્ગેનાઇઝેશન્સ છે. અમારી ઓર્ગેનાઇઝેશન્સ જોડે વિવિધ લોકો જોડાયા છે ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાં. તો અમારું જે મિશન છે ગો ગ્રીનનું, એ લોકો એ મિશનમાં અમને હેલ્પ કરે છે અને એ હેલ્પ કરીને જ્યારે એક પોતાના મકામ એ લોકોએ હાંસલ કર્યું છે, પ્લસ એ સોશિયલ કામમાં અમારી હેલ્પ કરે છે, એવા લોકોને અમે ફેલિસિએટ કરતા હોઈએ છીએ, એનો આ કાર્યક્રમ હતો. છેલ્લા કેટલાક વર્ષથી આ અવેરનેસના કાર્યક્રમ કરો છો? આમ જોવા જઈએ તો હું અને વિમલભાઈ છેલ્લા 12 વર્ષથી આ વસ્તુ કરી રહ્યા છીએ સાથે, પણ ઓર્ગેનાઇઝ રીતે જો જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષથી અમે લોકો આવા પ્રોગ્રામ્સને કાર્યક્રમો કરી રહ્યા છીએ. વર્ષે લગભગ 5 થી 6 મેજર કાર્યક્રમ અમારા હોય છે મોટી લેવલના, જેમાં અમે લોકો ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાંથી જે પણ કન્ટ્રીમાંથી જે લોકોને ફાવતું હોય તે લોકો જોઈન થાય છે અમારા પ્રોગ્રામમાં, અને અવોર્ડ્સને કાર્યક્રમ હોય છે. પ્લસ અવોર્ડ્સ એ લોકોને ત્યારે જ મળે છે જ્યારે એ લોકોએ સોશિયલ અમારો જે મેસેજ છે તે પોતાના સિટીમાં સ્પ્રેડ કર્યો હોય તો જ અમે લોકો અવોર્ડ માટે એ લોકોને કન્સિડર કરીએ છીએ. આ કાર્યક્રમોની પ્રેરણા કેવી રીતના? આ કાર્યક્રમોની પ્રેરણા એવું છે, એની પાછળ એક લાંબી સ્ટોરી છે કે મારા મધર જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે એક વસ્તુ મને ચોક્કસ કહેતા હતા કે દીકરા જેટલા બને એટલા સર્ટિફિકેટ્સ તું કલેક્ટ કર. તો ત્યારથી મારા મગજમાં એ વસ્તુ ફિટ થઈ ગઈ હતી કે જીવનમાં આગળ આવવું હોય તો ઘણા બધા સર્ટિફિકેટ્સ બધું આપણે મેળવવું જોઈએ. તો લગભગ છેલ્લા 10-12 વર્ષથી 79 અવોર્ડ્સ મળ્યા છે જુદા જુદા મને નેશનલ લેવલ પર, પ્લસ આઈ એમ અ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ઓલ્સો, યુનિક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છું ગો ગ્રીન માટે. 52,000 બાળકોને અમે લોકોએ 4 કલાકમાં પ્રશિક્ષિત કર્યા હતા ગો ગ્રીન માટે. તો આ જે નાનપણથી જે બીજ સિંચાયેલું છે અને મમ્મીએ જે શીખવાડેલું તે આજ સુધી મગજમાં બેઠેલું હતું. ત્યારથી મને એવું થતું હતું કે આપણે તો ઘણા બધા એવોર્ડ્સ લીધા આજ સુધી, પણ હવે સમય છે કે જે લોકો ખરેખર સોસાયટીમાં કોઈ સારું કામ કરી રહ્યા છે અને સુવાસ ફેલાવી રહ્યા છે એ લોકોને પણ આપણે બિરદાવવા જોઈએ. તો એ હેતુથી અમે લોકોએ આ કાર્યક્રમ છેલ્લા 3 વર્ષથી સ્ટાર્ટ કર્યો છે અને ઉપરવાળાની દયાથી બહુ જ સારી રીતે અને સારી ફ્લોમાં આ કાર્યક્રમ જઈ રહ્યો છે. મેસેજ બહુ સારી રીતે સ્પ્રેડ થઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્લાસ્ટિકને જે અવેરનેસ એટલે પ્લાસ્ટિકની પ્રતિબંધ મૂકવા માટે જે તમે શું સંદેશ આપો? પ્લાસ્ટિકથી તો આપણે જાણીએ જ છીએ કે દરિયામાં કેટલું નુકસાન થઈ ગયું છે. તદઉપરાંત જે ગાયો છે અથવા તો જે ઢોર છે એ લોકો જે ખાય છે એ લોકોને કેટલી તકલીફો પોતાના ઇન્ટેસ્ટાઇનમાં અને શરીરમાં થતી હોય છે. કેટલા બધા જે જીવો છે મરીન લાઈફ જેને કહી શકાય તે લોકો આ પ્લાસ્ટિકના કારણે મોત પામ્યા છે. તો આ અભિયાન અમે લોકો ખૂબ જ સારી રીતે, એકચ્યુઅલી અમે આ જે સંસ્થા છે અમારી આ લાઈન એન્ડ લેન્થ પર જ કામ કરી રહી છે અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીએ પણ અમારા સંસ્થા માટે અને અમારા માટે, મારા અને વિમલભાઈ માટે એક સંદેશો આપ્યો હતો કે આ લોકોની સંસ્થા જોડે જોડાઈને લોકો સારું કામ આગળ આ લોકો જોડે ધપાવી શકે છે એવું એમના પોતાના એક વિડીયો બાઇટમાં શ્રી રૂપાણીજી ઓલરેડી જણાવી ચૂક્યા છે. લાસ્ટ યર મેરા શહેર સ્વચ્છ મેરા ભારત સ્વચ્છ કરીને એક બહુ મોટો કાર્યક્રમ અમે લોકોએ આ બાબતે આયોજિત કર્યો હતો. મેરા નામ ડોક્ટર વિમલ રાઠી. વિમલજી, કિસ મુદ્દે પર ઇસ કાર્યક્રમ કો કિયા ગયા હૈ? હમારા એક ઓર્ગેનાઇઝેશન હૈ બાય નેમ જીપેન, દેટ ઇઝ ગ્લોબલ પ્રોફેશનલ એન્ટરપ્રનર નેટવર્ક. ઇસ બેનર કે અંતર્ગત હમ લોગોને આજ ઓલ ઓવર ઇન્ડિયા મેં સે એવોર્ડ્સ હમને વિતરિત કિયે હૈ ઓર જો જો લોગ હમારે સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ કે સાથ મિલકર એસોસિએટ હોકે જો કામ કરતા હૈ ઉન સભી લોગો કો હમને બુલાકર આજ એવોર્ડ્સ કા એક કાર્યક્રમ કિયા હૈ ઓર ખાસ કર ઇસમે એડ્યુકેશનિસ્ટ કો હમને ઇન્વોલ્વ કિયા હૈ. અચ્છા, યે આપકી જો સંસ્થા હૈ યે કિસ મુદ્દે કો લેકર આગે બઢ રહી હૈ? देखो, हाल फिलहाल के अंदर जो जीपेन जो है एक प्रोफेशनल ऑर्गेनाइजेशन जिसमें हम प्रोफेशनल्स और एंटरप्रेन्योर्स को एक प्लेटफॉर्म दे रहे हैं. अलग अलग लीडर्स अलग अलग सिटीज़ में से जब एक शहर में आते हैं और अपने आइडियाज़ एक्सचेंज करते हैं तो उनके नेटवर्क का हमेशा फ़ायदा होता ही होता है, क्योंकि हम ऐसे मानते हैं कि भाई योर नेटवर्क इज़ योर नेटवर्थ. और मैं ऐसा मानता हूँ कि भाई ये एक ऐसा महाकुंभ जैसा माहौल रहता है जिसमें हम लोगों के साथ प्रेम बांट सकते हैं. जी, इसका जो मकसद क्या है इस प्रोग्राम को करने के लिए? जो लोग सोशल एक्टिविटीज़ के अंदर काफ़ी एक्टिव हैं
उन लोगों को प्रोत्साहित करने के लिए हम इस तरह के कार्यक्रम करते हैं। हमारे 8 मुद्दे हैं जिन पे हम वर्क करते हैं। उन 8 मुद्दों पे जो जो ऑर्गेनाइजेशंस अच्छा काम कर रही हैं या अपने अपने क्षेत्र में जो बहुत अच्छा काम कर रही हैं, उन सभी लोगों को हम बुलाते हैं। और हर कार्यक्रम के अंदर हमारे साथ में, आप जैसे देख रहे हैं, हमारे साथ आर्मी ऑफिसर जुड़े हुए हैं, हमारे साथ सेलिब्रिटीज़ जुड़े हुए हैं, ताकि लोगों को हम अच्छी तरह से, जो भी बाहर से जो गेस्ट हमारे आते हैं, उनको एक प्रिविलेज फील हो और जो उन्होंने काम किया उसके लिए उनको प्रोत्साहन मिले, इसलिए हम। अच्छा, आप जो 8 मुद्दे बता रहे हैं, कौन कौन से मुद्दे हैं? इसमें पर्यावरण एक मुद्दा है, प्लांटेशन, मेडिटेशन और डिस्ट्रीब्यूशन ऑफ मॉस्किटो नेट्स, वुमेन एंड चाइल्ड केयर, एंटी टोबैको मिशन, इमरजेंसी केयर, इस तरह से हम लोग अलग अलग मुद्दों पे वर्क करते हैं। अच्छा, आने वाले दिनों में किस प्रकार के कार्यक्रम किए जाएंगे? देखिए, अभी हाल फिलहाल के अंदर तो हम लोग पिछले 12 साल से इस तरह के एक्टिविटीज़ करते हैं और ये एक्टिविटीज़ हमारी, मुझे लगता है कि जब तक जिंदा है तब तक ये एक्टिविटीज़ होती रहेगी। ऑन एन एवरेज हमारे साल में कम से कम 4 या 5 कार्यक्रम होते हैं। आज अगर आप देखेंगे, कई सारे गेस्ट हमारे अलग अलग, बहुत सारे सिटीज़ ऑल ओवर इंडिया से आए हैं। आज बॉम्बे से भी हमारे गेस्ट आए हैं, फिर उसके बाद लुधियाना से आए हैं, यूपी से आए हैं, सिक्किम से आए हैं, बाहर दूसरे कंट्रीज़ में से भी हमारे गेस्ट जुड़े हैं। कौन कौन से संस्था आपके यहाँ जुड़ी हो और कितनी संस्था के लोग आपको प्रमोट कर रहे हैं इस चीज़ में? लगभग अगर देखा जाए तो ऑल ओवर इंडिया में मोर देन 80 सिटीज़ के अंदर हमारा नेटवर्क है, और कम से कम भी नहीं तो, जहाँ तक मैं जानता हूँ, मोर देन 1000 ऑर्गेनाइजेशंस हमारे इस मुहिम में जुड़ी हुई, किसी न किसी रूप में जो है वो लोग हमारे इस अभियान को आगे बढ़ाते हैं।